हरि ओम श्री राम अंबाज्ञा नाथ समेत बापू में अमे 2006 आया। मरु नाम वैशाली वीरा त्रिवेदी, हूँ अलकापुरी केन्द्र में सप्तसंघ सेवक प्रदेशजीना वाइफ। बापूना अनुभव एटला बधा है कि जेमा रोज टाइम ओछो पड़े, समय निकली जाए खबर न पड़े एटला अनुभव अपनी पास है। पण आजे गुरु पूर्णिमा निमित्ते जो बापू ने कंईक दक्षिणा आपवानी होय तो लेटेस्ट अनुभव है मारो जे मारा सनो है। बापूनी त्यां अमे लोको 2010 मारो सन 10th हतो त्यारे एने कयो सब्जेक्ट लेवो एम एना माटे दादा ने पूछवा गया था। दादाए गो फॉर मेडिकल कीधु तू थम बतावीने, एटले अमे ए सब्जेक्ट एने लीधो। पण कोरोना काळनी अंदर एनी नीटनी एक्जाम में एनु रिजल्ट समहाउ कंईक ओछू आव्यु अने अमारे पेमेंट सीट पर जवू पड़े एवं हतु। पेमेंट सीटनी आपणी कंडीशन अमारी हती नहीं के अमे एने एप्लाय करी शकीए, तो फरीथी बापूने पूछावड़ाव्यु। त्यारे कोरोना हतो एटले बापूने त्यां दादा ने मळवा जई नथी शकातुं, तो डॉक्टर नीलम वीरा साथे वात करी अने एमने त्यांथी दादा ने पूछ्यु। दादाए कीधुं BSc अथवा तो ए कम्प्यूटर साइंस बेमांथी एकमां जई शके। કમ્પ્યુટરમાં એને થોડો ઇન્ટરેસ્ટ ઓછો હતો, BSc આમે હતો જ એને મેડિકલમાં જવું હતું, તો મેરિટ ઉપર એને ચારુસત યુનિવર્સિટીમાં સરસ એડમિશન મળી ગયું અને રેન્ક પણ એનો દર વખતે અત્યારે થર્ડ ઇયરમાં ફર્સ્ટમાં આવ્યો છે, તો CGPA એના 9.6 9.4 બાપુ દાદાની કૃપાથી આવે જ છે। અત્યારે એને GSBTM અમારા ગુજરાતની જે ગવર્મેન્ટ છે એના તરફથી ઇન્ટર્નશિપ માટે ઉદ્યોગ ભવન અમારે જવાનું હતું ગાંધીનગર, ત્યાં એનું એ સિલેક્શન થયું। 150 સ્ટુડન્ટમાંથી 52 સ્ટુડન્ટ સિલેક્ટ થયા, એમાં મારા સનનું પણ હનુત ત્રિવેદીનું સિલેક્શન થયું, એ પણ બાપુ કૃપા જ હતી। સાથે બીજું એવું થયું કે એને IIT રૂરકીમાં એડમિશન મળ્યું, એ અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, કારણ કે રૂરકીમાં કોઈને એડમિશન મળવું ઇન્ટર્નશિપ માટે એ બહુ લકીલી કહેવાય, અને એ આપણે જાણીએ છીએ કે લકી આપણા બાપુ પરિવાર સિવાય કોઈ હોઈ જ ન શકે। હવે મારા સનને અમે ક્યારેય એકલો મૂક્યો નહોતો, અમારા ઘરથી મારા સનને ક્યારેય અમે જુદો જ નથી કરી શક્યા। એટલે હવે પ્રોબ્લેમ એ આવ્યો કે ઉત્તરાખંડ જવાનું, તો કેવી રીતે જશે, કેવી રીતે જશે ને ત્યાં કોની સાથે રહેશે, શું કરશે, એ બધા ક્વેશ્ચન્સ અમારી પાસે આવતા ગયા। પણ એમાં પણ બાપુએ સરસ સોલ્યુશન આપતા ગયા। એમાં આપણા બાપુ પરિવારના એક છે ડૉક્ટર રાઘવ, એ મારા હસબન્ડે નેટ પર સર્ચ કર્યું ઉત્તરાખંડમાં બાપુનું કેન્દ્ર ક્યાં ચાલે છે, રૂરકીમાં ક્યાં ચાલે છે। કારણ કે આપણને શું હોય કે સૌથી પહેલું આપણે ક્યાંય પણ જવાનું હોય તો આપણે બાપુનું કેન્દ્ર ક્યાં છે, બાપુ પરિવાર ક્યાં છે, એ આપણે શોધતા હોઈએ છીએ। એટલે મારા હસબન્ડે પણ એ જ શોધ્યું જતાં પહેલાં જ, અને ડૉક્ટર રાઘવ સાથે વાત પણ થઈ ગઈ। એમને કીધું કે ઓકે કંઈ વાંધો નહીં, તમારો સન આવે તો મારી ઘરે મારી સાથે વાત કરવાનું કહેજો। મારા સને ત્યાં પહોંચીને વાત પણ કરી કે અંકલ હું પહોંચી ગયો છું બહુ સરસ રીતે, પણ હોમ સિકનેસ મારા સનને જે 2-3 દિવસ થયા પછી તો એટલી હદ સુધી એની હોમ સિકનેસ આવી ગઈ કે એને કંઈ ગમે જ નહીં। રોજ દિવસમાં અમે એને અહીંથી કીધું હતું કે તું બેટા 2 ટાઈમ તો અમને કોલ કરજે સવારે ને રાત્રે, ના મમ્મા હું તો રાત્રે 1 જ ટાઈમ તમને કોલ કરીશ, અમે કીધું સારું। એનું આખું ઉલટું થઈ ગયું, એ દર 10 મિનિટે કોલ કરે દરેકને, અમારા ફેમિલી મેમ્બરના બધા જ વ્યક્તિઓને દર 10 મિનિટે કોલ કરીને કે મને નથી ગમતું, લેબમાં હોય ત્યાં સુધી બહુ સરસ લાગે, લેબની બહાર નીકળે એટલે તરત જ એના કોલ ચાલુ થઈ જાય। અને એટલે મારા હસબન્ડ પ્રજેશની ત્રિવેદીએ પછી એને એવું કીધું કે તું બેટા એક કામ કર, આપણે પાછો આવતો રહે, નથી રહેવું આપણે, ના 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 મારે આટલી સરસ ઓપોર્ચ્યુનિટી મળી છે, બાપુએ આપેલી છે તો હું તો રહીશ જ। પણ એ 6 તારીખે મારા હસબન્ડની બર્થડે હતી, એ દિવસે વધારે પડતો ડિપ્રેશનમાં હતો અને એને જાતે જ ડૉક્ટર રાઘવસિંહને ફોન કરી દીધો કે અંકલ હું તમારે ત્યાં આવું રહેવા માટે। એટલે એમને કીધું હા શું થયું તને પ્રોબ્લેમ, તો કે હું આવી ગયો તો પણ મને નથી ગમતું અંકલ, તો હું તમારા ઘરે આવું છું। મારા હસબન્ડનો મારી પર ફોન આવ્યો કે અનુજને ગમતું નથી, તું આ ડૉક્ટર સાથે વાત કર। એટલે મેં રાઘવસિંહ સાથે વાત કરી તો એ કે તમારા સનનો પણ ફોન આવી ગયો અને મેં એને કીધું છે સેટરડે સન્ડે તું મારા ઘરે રહેવા આવી જા, કારણ કે એને ઇન્ટર્નશિપની પૂરું ન થાય ત્યાં સુધી એને કેમ્પસ છોડાય નહીં। ગઈકાલે એટલી બધી જીદ હતી એની કે ના હું તો જવું જ છું એમ, પણ ત્યાંનું વેધર એટલું ખરાબ છે અત્યારે, મસૂરીમાં પણ પ્રોબ્લેમ થયા છે, ઉત્તરાખંડમાં પણ
બહુ જ પ્રોબ્લેમ થયા છે વેધર ઇફેક્ટના કારણે અને વરસાદના કારણે, એટલે અમે થોડા ટેન્શનમાં હતા કે ન જાય તો સારું. પણ એની જીદ જ હતી કે હું બાપુને ત્યાં જવાનો એટલે જવાનો. અને ત્યાં ડૉક્ટર રાઘવને પણ એવું જ છે કે બાપુ મારા ઘરે આવ્યા છે. ગઈકાલે મારો સન એમના વાઇફને એટલે ત્યાં પહોંચી પણ ગયો, એમના વાઇફને મળ્યો. એમના વાઇફે જાણ્યું હતું કે એ હોમસિકનેસથી તકલીફમાં છે એટલે એને આવીને તરત એને બજાડી લીધો. તો એને એટલું બધું ફીલ થયું કે જાણે મમ્મા હું તને જ બાજુ હોય એવું. આંટીએ મને ફર્સ્ટ ટાઈમ આપણે એક વસ્તુ વિચાર કરી શકીએ કે જે અનનોન પર્સન છે, ક્યારેય આપણે કોઈને જોયા નથી, ક્યારેય આપણે એમની સાથે મળ્યા નથી, વાત નથી કરી, અને એની સાથે એને મધરની ફિલિંગ આવી ગઈ છે. તો એ અમારા માટે બાપુનો આ જે આમ તો ઘણા બધા એક્સપિરિયન્સ હતા, પણ મને આ લેટેસ્ટ ગઈકાલનો જ હતો એટલે મને થયું કે હું આ જણાવું કે બાપુ ક્યાં ક્યાં આપણને હેલ્પ કરે છે. બાપુ આપણને ખબર નથી હોતી કે ક્યાં જઈને, અને મારા હસબન્ડને એમને એડવાન્સમાં આ રીતનું નંબર શોધવાની પ્રેરણા આપી કે તારા સનને આગળ તકલીફ પડવાની જ છે તો એનો પ્રોબ્લેમ, કારણ કે એ સગુણ અત્યારે આપણને સ્વરૂપમાં છે તો આપણે ખરેખર એનો લાભ દરેકે લેવો જોઈએ. અને બાપુ પળે પળે આપણી સાથે હોય છે, બાપુ આપણને ક્યાંય એકલો નથી મૂકવા દેતો. પણ એ ફિલિંગ જો આપણામાં આવે કે બાપુ આપણી સાથે છે તો આપણે ક્યાંય ડરતા નથી, અને આપણને એ એટલું સામર્થ્ય આપે છે, એટલું સામર્થ્ય આપણે છે કે આપણે એમાંથી એટલા સરળ રીતે બહાર નીકળી જઈએ છીએ ખબર પણ નથી પડતી. આવા તો ઘણા બધા અનુભવ છે, જો હું અત્યારે કહેવા બેસું તો દિવસ નીકળી જાય, પણ આ અનુભવ મારો અત્યારનો બહુ જ સરસ હતો એટલે મને એવું થયું કે મારે જણાવવું જોઈએ. બાપુને ગુરુ પૂર્ણિમાના ખૂબ ખૂબ વંદન, મોટી આઈ દાદા અને આઈને પણ વંદન. અમારા પ્રણામ સ્વીકાર કરજો. હરિ ઓમ શ્રીરામ અંબદ્ય નાથ સંબિત.